નમસ્કાર મિત્રો, આજે આપણે ઝૂમ એપ્લિકેશન વિશે સમજવાનું છે. તેમાં ઝૂમમાં કેવી રીતે કોઈ પણ વ્યક્તિ દ્વારા મીટિંગ હોસ્ટ કરેલી હોય તેમાં મીટિંગમાં કેવી રીતે જોડાવવું તે માટેનો આ વિડિયો છે. સૌ પ્રથમ આપણે ઝૂમ છે એપ્લિકેશન તેની ઉપર ક્લિક કરશું. ઝૂમ એપ્લિકેશન જેવી જ તમે ઝૂમ ઓપન કરશો એટલે તમને અહીંયા સ્ટાર્ટ મીટિંગ દેખાશે, જોઈન મીટિંગ દેખાશે. અહીંયા તમારે જે જોઈન છે તેની ઉપર ક્લિક કરવાનું છે. જેવું જ તમે જોઈન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ફરી વખત તમારી સામે મીટિંગ આઈડી માગશે. મીટિંગ આઈડી માટે તમારે જે વ્યક્તિએ મીટિંગ હોસ્ટ કરેલી હશે તેનું આઈડી હશે તે તમારે અહીંયા દાખલ કરવાનું થશે. જેમ કે હું અહીંયા મીટિંગ આઈડી દાખલ કરું છું 681 882 93. આ મીટિંગ આઈડી છે તેની ઉપર હું હવે ક્લિક કરું છું. જેવું જ હું મીટિંગ આઈડી દાખલ કરીશ એટલે અહીંયા મને નામ પૂછશે. અહીંયા તમે નામમાં ફેરફાર કરી શકો છો, કોઈ પણ નામ લખી શકો છો. અત્યારે મેં અહીંયા મારું નામ લખેલું છે, બિપિન વાસાણી. અને ત્યારબાદ તમારે જે જોઈન મીટિંગ છે, આ જોઈન મીટિંગ એની ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું જ તમે જોઈન મીટિંગ ઉપર ક્લિક કરશો એટલે તમારી મીટિંગ છે જે વ્યક્તિએ હોસ્ટ કરેલી હશે એમાં તમે જોઈન થઈ જશો. હવે આપણે આ સમજવાનું છે. આપણી સામે અહીંયા ઓપ્શન આવે છે આ કોલ વાયા વિડીયો ડિવાઇસ, ઓડિયો ડિવાઇસ, વિડીયો ડિવાઇસ, શેરિંગ, ચેટ અને અહીંયા જુદા જુદા ઓપ્શન છે. સૌથી પહેલાં આપણે આ કામ કરવાનું છે. કોલ વાયા વિડીયો ડિવાઇસ છે તેની ઉપર આપણે ક્લિક કરવાનું છે. જેવું જ તમે તેની ઉપર ક્લિક કરશો એટલે તમે ઓડિયોથી જોડાઈ જશો. અત્યારે સામેવાળી વ્યક્તિએ તમને મ્યુટ રાખેલા છે એટલા માટે તમારો અવાજ અહીંયા સુધી નહીં ચાવે. બીજી વસ્તુ છે વિડીયો. અહીંયા તમે વિડીયો ઉપર ક્લિક કરશો એટલે તમારો જે વિડીયો છે તે સામેની વ્યક્તિ છે તે તેની સ્ક્રીનમાં જોઈ શકશે. જો એને તમે ઓફ કરી દેશો તો માત્ર ને માત્ર તમારો અહીંયા ફોટો જ આવશે. જેમ કે હું અહીંયા બતાવું છું તમને, જુઓ હવે તમે અહીંયા માત્ર મારો ફોટો જોઈ શકો છો. ફરી એક વખત હું જ્યારે પાછો વિડીયો ઉપર ક્લિક કરીશ એટલે અહીંયા સ્ક્રીનમાં છે એ મારો વિડીયો છે સામેવાળી વ્યક્તિને જોવા મળશે. પછી અહીંયાથી આ જે વિભાગ છે તે શેરિંગનો વિભાગ છે. સ્ક્રીન શેરિંગ કરવું હોય તો આપણે કરી શકીએ છીએ. એ સામેવાળી જે વ્યક્તિ હોસ્ટ છે તેના ઉપર ડિપેન્ડ કરે છે. જે મીટિંગમાં જોડાનાર વ્યક્તિ છે તે સ્ક્રીન શેરિંગ કરી શકે કે નહીં તેણે સેટિંગ જે કર્યું હોય તેના આધારે હોય છે. જેમ કે એક્ઝામ્પલ તરીકે હું અહીંયા સ્ક્રીન શેરિંગ છે એની ઉપર ક્લિક કરું છું. જેવું જ હું સ્ક્રીન શેરિંગ ઉપર ક્લિક કરીશ એટલે અહીંયા આટલી વસ્તુ તમને જોવા મળશે. ફોટો છે, ડોક્યુમેન્ટ છે, બોક્સ છે, ડ્રોપ બોક્સ છે, ગૂગલ ડ્રાઈવ છે, માઇક્રોસોફ્ટ ઓન વન ડ્રાઈવ છે અને માઇક્રોસોફ્ટ ડ્રાઈવ ફોર બિઝનેસ છે. તમે આટલી વસ્તુ તમારા ફોનમાં હોય અથવા તો તમારા પીસીમાં હોય એ તમે શેરિંગ કરી શકો છો. અત્યારે તમે તમારી સ્ક્રીન શેરિંગ કરી શકશો નહીં તમારા ફોનની સ્ક્રીનિંગ, કેમ કે જે હોસ્ટ હશે તેને તે ઓફ રાખી હશે. અહીંયાથી આપણે આગળ વધીએ છીએ. આ છે તે વિડીયો, આ જે છે તે મેસેજનું છે, ચેટનું છે. એના આધારે તમે જે હોસ્ટ હશે તેની સાથે ચેટ કરી શકશો. છેલ્લો ભાગ છે આ મોરવાળો ભાગ, અહીંયા જોઈએ તેની ઉપર તમે ક્લિક કરશો મોરમાં એટલે આ બે વસ્તુ આવશે, ક્લેમ હોસ્ટ ને રેઇઝ હેન્ડ. અહીંયા તમે કોઈ પ્રશ્ન પૂછો હોય તો અહીંયા તમે કરી શકો છો. બીજો અહીંયા આ જે ભાગ છે આ પણ સમજી લઈએ. આ ભાગ છે એ કેમેરાનો ઓપ્શન બતાવે છે. જેમ કે તમે અહીંયા ક્લિક કરશો એટલે અહીંયા ક્લિક કરવાથી તમારો કેમેરો છે એ ચેન્જ થાય છે. જેમ કે હું અહીંયા તમને બતાવું છું, તમે જોઈ શકશો થોડી વાર પછી. હવે છે
એમારો પાછળનો બેક કેમેરો અહીંયા તમે જોઈ શકો છો સ્ક્રીનમાં, બેક કેમેરો દેખાય છે. ફરીવાર તમારે ફ્રન્ટ કેમેરો કરવો હોય તો આની ઉપર ક્લિક કરશો તો ફરી વખત તમને આ ફ્રન્ટ કેમેરો જોવા મળશે. તો મિત્રો, આ વિડીયોમાં માત્ર આપણે આટલું જ જોવાનું છે મીટિંગમાં કેવી રીતે જોઈન થઈ શકાય છે.